सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते सब्सक्राइब नहीं करते लाल कलर बटन नहीं से दबाओ, जल्दी दबाओ। जल्दी दबाओ, फिर मैं शुरू करूँ दबा दो जल्दी। જોરદાર સ્ટ્રેટે આપણે એડિટ કરવાનું છે સ્ટેટસ એડિટ કરવા માટે અલાઇટ મોશન જરૂર પડશે બીજું મટરિયલ જરૂર પડશે ઇન્સ્ટોલ કરી શકો છો તો પેલા તમારે અલાઇટ મોશન કરી લેવાનું છે તો હજી સુધી તમે વિડીયો લાઈક ના કરે પ્લીઝ લાઈક કરી દેજો ત્યાં અહીંયા પ્લસ નાઇકમમાં ટચ કરવાનું છે ત્યારબાદ અહીંયાથી નવ બાય સોળ નેક્સ કરવાનું છે નેક્સ્ટ કર્યા બાદ પ્લસ નાઇકન જોવાનું છે મીડિયમ જોવાનું છે ત્યારબાદ અહીંથી તમારે જે ફોટાનો પીએનજી અથવા સ્ટેટસ બનાવવું લઈ લેવાનું છે ફોટો લેવા તમારે અહીંથી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને ટચ કરવાનું છે ત્યારબાદ અહીંયા થ્રી ડોટ પર અહીંયાથી ફૂલ સ્ક્રીન કરવાનું છે ફૂલ સ્ક્રીન ખાલી જગ્યા પર ટચ ટચક આવું ઇન્ટરસ્ટ તમારે આગળ બની જશે ત્યારબાદ તમારે પ્લસ નાઇકન જોવાનું છે ઓડિયમ જોવાનું છે ત્યારબાદ ઓડિયમ બાદ તમારેથી એક સોંગ ડાઉનલોડ કરી લેવાનું જે તમારે સોંગનો યુઝ કરવું હોય એ સોંગ યુઝ કરવાનું અથવા તમારે સોંગ યુઝ કરવું હોય તો ટેલિગ્રામમાં તમને મળી જશે ટેલિગ્રામ જોઈન કરી લેજો તો જેટલા સુધી સોંગ હોય એટલા સુધી ફોટાને ખેંચી લેવાનું છે ત્યારબાદ તમારે અહીંથી પ્લસ કંઈ જવાનું છે મીડિયમ જવાનું છે મીડિયમ કે બાદથી તમારે એક શેડો ડાઉનલોડ કરી લેવાનો છે બ્લેક સ્કિલનો હશે બ્લેક સ્કેલનો શેડો હશે તો તમારેથી જે આપણે લખેલી પીએનજી હશે એને દેખાઈ આવશે ત્યારબાદ અહીંયા મુહન ડાન્સમાં છે ને એને નેચરની તરફ લઈ લેવાનું છે ત્યારબાદ એનાથી ફૂલ અહીંયાથી થોડું સોરી આ તો ઝીરો ટાઈવ આપી ત્યારબાદ અહીંયા થોડું ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે ત્યાં પ્લસના એક મીડિયમ છે ત્યારબાદ એથી એક પીએનજી ડાઉનલોડ લેવાની એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ તમે અહીંયા ખાલી જગ્યાએ ટચ કરી ત્યાં ટચ કરવાનું છે બ્લાઇન્ડિંગ લાઇટિંગ બધી સ્ક્રીન લગાવવાની સ્ક્રીન કર્યા તમે એના એક્ઝરસાઇઝનો જે આપણે શેડો એડ કર્યો એને જે લઈ દેવાનું છે તમારે જે એક્ઝરસાઇઝ એડ કરવું હોય એટલે કરી શકો છો હું આથી આટલે એડ કરીશ તમારે જો બીજી એડ કરવું હોય તો બી એડ કરી શકાય શડા શેડાને પણ આગળ સુધી ખેંચી લેવાના અને જે પીએનજી છે એને પણ આગળ સુધી ખેંચી લેવાનું છે ત્યાં પ્લસના એક જવાનું છે મીડિયમ જવાનું છે ત્યારબાદ સોરી મીડિયમ જવાનું છે ત્યારબાદ અહીં તમારે ડાઉનલોડના ઓપ્શનમાં જવાનું છે ડાઉનલોડમાં ગયા બાદ અહીંથી તમારે એક ઇફેક્ટ ડાઉનલોડ કરી લેવાનો એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઇફેક્ટ બાદ તમે જોઈ શકો છો આવું ઓપ્શન તમારે આગળ આ જશે એમાં ટચ કરવાનું છે અને બ્લાન્ડિંગ છે લાઇટિંગ સ્ક્રીન કરી લેવાનું છે સ્ક્રીન કરવા બાદ જોઈ શકો છો આ ઓપ્શન તમારે આગળ આવું ઇન્ટરફેસ બની જશે ત્યાં બન્યા બાદ જોઈ શકો છો આટલા સુધી આપણું જે ઇફેક્ટ છે એટલા આટલા સુધી છે તો અહીંથી તમારે ફરી પ્લસ નાખીને મીડિયમ જોઈને ત્યાંથી તમારે ફરી એનો ઇફેક્ટ લઈ લેવાનો છે કારણ કે પંદરથી ત્રીસ સેકન્ડ તમારે થઈ જશે આગળ તો અહીંથી તમારે કલ કરી લેવાનું છે આથી પણ ફરી અટેચ કરે બ્લાન્ડિંગમાં જઈ બ્લાડિંગ સ્ક્રીન કરી લેવાનું સ્ક્રીન કરી બાદ જોઈ શકો છો આ વિન્ટર આપણા વગર બની જશે આ વિન્ટર બન્યા બાદ તમારે અહીંથી બેક નીકળવાનું છે બેક નીકળ્યા બાદ અહીંથી એક પ્રોજેક્ટ ફાઇલ ઇસ્ટોર કરી લેવાની પણ તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે તો અહીંયા જોઈ શકો છો આ છે પ્રોજેક્ટ ફાઇલ આની અંદર તમારે આરે ઇફેક્ટ એડ કરવાના છે ઇફેક્ટ એડ કરવામાં તમે પ્લસ ના કારણ અહીંયા સોડ અહીંયા પહેલાં જોઈ લો પહેલાં તમારે અહીંયા ટચ કરવાનું છે પછી અહીંયા પ્લસ નાઇકો સોરી અહીંથી પ્લસ નાઇકમાં ટચ મારવાનું છે કોફી લેયર કરી દે કોફી લેયર કહેવાય બેક નીકળવાનું જે આપણે ઇફેક્ટ બનાવીએ છીએ એ ઇફેક્ટ ખોલી લેવાનું છે પણ અહીંયા પ્લસ નાઇકોન છે અહીંયાથી પેસ્ટ મારી દેવાનું છે થોડી થોડી જગ્યાએ છોડી છોડીને પેસ્ટ મારતું રહેવાનું છે તમારે જેટલું તમારે એક્સરસાઇઝમાં એડ યોગ્ય લાગે એટલે એડ મારી દેવાની છે અહીંથી ઇફેક્ટને જોઈ શકો છો હું જે એડ કરું એવી રીતે તમારે પણ એડ કરી લેવાના છે પાસે પાસે એડ કરશું તો નહીં મેળવે થોડી થોડી જગ્યા છોડી છોડીને એડ કરી લેવાના છે તો એ જોઈ શકો છો આટલી વાર આપણે એડ કરી નાખીએ છીએ પાછું બેક નીકળવાનું નથી બેક નીકળવા પ્રોજેક્ટ ફાઇલ ખોલી લેવાની છે પ્રોજેક્ટ ફાઇલ જોઈ શકો છો બીજું નંબરનું જે ઇફેક્ટ છે આ રીતે ત્યાં પર ટચ કરવાનું છે તે અહીંયા પ્લસને કંઈ કોપી કિલન કોપી બેક નીકળવાનું છે પછી જે પ્રોજેક્ટ ફાઇલ છે એને ખોલી લેવાની છે અહીંયા જો પહેલું ઇફેક્ટ એડ કર્યું એની એડજસ્ટ થોડીક સાઈઝ છોડી અને તમારે આ ઇફેક્ટ એપ્લાય કરી દેવાનું છે તમારે જોવાનું છે કે ક્યાં કયા એડ કરવાની જરૂર છે તો આપણે અહીંયા જોઈ શકશું અહીંયા એક એડ કરવાની જરૂર છે તો તમને વિડીયો ખબર ના પડે તો તમે થોડો પાછો કરીને જોઈ શકો છો સ્કીપ ના કરતા ના કે નહીં ખબર પડે ઘણા મિત્રો એમ કમેન્ટ કરે છે કે ભાઈ અમને કઈ ખબર પડતી નથી બરાબર ભાઈ તમે સ્કીપ ના કરો તો વિડિયોમાં તમને ખબર ના પડે આથી જોઈ શકો છો અહીંયા પણ એક એપ્લાય કર જોવી જરૂર છે તે બાદ હવે બીજું એપ્લાય કરવાની જરૂર નથી હવે બે ઇફેક્ટ આપણે એપ્લાય થઈ ગયો બે ઇફેક્ટ એપ્લાય થયા બાદ અહીં તમારે ફરી બેક નીકળવાનું બેક નીકળવા બાદ જે ત્રીજા નંબરનું ઇફેક્ટ છે ગાય એ ત્રીજા નંબરનો ઇફેક્ટ લઈ લેવાનું જે આર્યુ છે આઈ અને આર્યુ બે અને આ ત્રણ આ ત્રણ ઇફેક્ટ આપણે હજી એડ કરવાનો બાકી છે તો એ ટચ કરવાનું છે એ પ્લસ નાખે છે કોફી કલા કોફી કા બેક નીકળવાનું આપણે પ્રોજેક્ટ ફાઇલ ખોલી લેવાની છે પ્રોજેક્ટ ફાઇલ ખોલ્યા જોઈશું આવો ઇન્ટ્રુ હશે તમારે અહીંયા થોડી થોડી જગ્યા ગાઈસ તમારે જે એક્ઝસ સાઇઝમાં લાગે તે છોડ લગાવી દેવાનું હું જોઈ શકું છું અહીંયા જેટલા સ્ટેટસ ઊભું રહે ત્યાં લગાવી દઉં છું અહીંયા એક લગાવી દઉં ત્યારબાદ જોઈ શકો છો અહીંયાથી બીજા નંબર ફરી એની પ્રોસેસ તમારે બી ત્રીજા નંબરનો ઇફેક્ટને કોપી કરી લેવાનું છે અહીંયા જોઈ શકો છો આ છે ત્રીજા નંબર ત્યાં અટ કરવાનું અહીંયા પ્લસ અહીંયા કંઈ કોફી કિલાનું કોફી કિલા બેગ નીકળવાનું બેગ નીકળવા પ્રોજેક્ટ ફર ખોલી લેવાની છે અહીંયા જોઈ શકો છો આપણે એક્ઝિસ્ટ ત્રણ ઇફેક્ટ એડ કરી દેખાય બરાબર હવે અહીંયાથી ચોથા નંબરનો જે ઇફેક્ટ છે એડ કરવાનું છે હવે અહીંયા જોઈએ આટલી જગ્યાએ અહીંયા એક એક અહીં કંઈ એક ઇફેક્ટ નથી તો અહીંયા તમારે આઇકન પર જ પ્રેસ મારી દેવાનું આ ઇફેક્ટ આપણે ચાર ઠકને એપ્લાય કરશું ઘણ વધારે કરશો એટલે ઇફેક્ટ ઉપર ઇફેક્ટ આવી જશે એટલે નહીં મેળાવે જે ના લાગેલું હોય ને ગેસ અહીંયા લગાવી દેવાનું તો આ વિડીયો પ્લે કરીને જોવાનો પહેલાં જોઈ શકો છો આપણે વિડીયો પ્લે કર્યો તો અહીંયા નથી લાગેલું અહીંયા લગાવી દેવાનું ત્યારબાદ જોઈ શકો છો અહીંયા અહીંયા લાગેલા છે થોડું અહીંયા નથી લાગેલું તો અહીંયા આપણે ઇફેક્ટ લગાવી દઈશું અહીંયા પણ નથી લાગેલું ઉપર આમ કોલ કરીને જોશો ને તમને ખબર પડી જશે કે લાગેલું છે કે નથી લાગેલું અહીંયા લાગેલું છે અહીંયા પણ લાગેલું છે તો જોઈ શકો ઘણા બધા ઇફેક્ટ આપણે લાગી ગયું છે હવે આના ઇફેક્ટ આપણે આ લાઈન કરવા આપણે લાસ્ટવાળો ઇફેક્ટ લઈ લઈશું લાસ્ટવાળો ઇફેક્ટ જોઈ શકો ત્રીજા નંબરનું આ છે અહીંયા ટચ કરવાનું પ્લસ ના કરીને કોપી કરાવો આર ઇફેક્ટ તમારે જો એપ્લાય કરવું હોય તો કરો નહીં એડ કરવું હોય તો પણ ચાલશે અહીંયાથી આપણે ત્રણ ઠાકાણ આર ઇફ્રેક્ટ એપ્લાય કરી દઈશું જે ઇફેક્ટ બિલકુલ નથી આવી ત્યાં અહીંયા આપણે ઇફેક્ટ આર એપ્લાય કરી દઈશું એક આ અહીંયા કરશું એ સ્કોલ કરીને તમારે જોવાનું કે ક્યાં ઇફેક્ટ નથી આવ્યો અહીંયા પણ નથી આવ્યું અહીંયા પણ એક લગાવી દઈશું લાસ્ટમાં પચીસ સેકન્ડે પણ એક લગાવી દીધું તો આપણે આટલા સુધી ઇફેક્ટ લગાવી દીધા હવે જોઈ શકો છો આ વિડીયો આપણો આગળ બની ગયો છે તમને એકવાર પ્લેક એને બતાવી દઈશ કે વિડીયો કેવો બને છે તો મિત્રો પ્લીઝ લાઈક કરી દઈશું ઘણી બધી મહેનત લાગે છે તમે કોઈ લાઈક નથી કરતા યાર મને દિલથી બુરું લાગે છે લાઈક કરી દઈશું તો જોઈ શકો છો આપણો વિડીયો કેવો મસ્ત લાગી રહ્યો છે